નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલ ભારતમાં ત્રીજી લહેરની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ત્યારે આ બધા વચ્ચે થોડીક રાહત મળે તેવી ખબર પણ સામે આવી છે। દર્શક મિત્રો, દેશમાં કોરોનાનો રિકવરી રેટ સુધરી તો રહ્યો છે, રોજે રોજ પહેલાંની અપેક્ષાએ વધુ પ્રમાણમાં લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે। આ સિવાય પણ રાહત આપનાર ખબર એ છે કે કોવિડ-19 સામે ફરી એક નવી દવા લોન્ચ કરવામાં આવી છે અને આ દવા મામલે દેશભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે આ એક અલગ પ્રકારની દવા હોવાનું કહેવાય આવી રહ્યું છે। રિજેનેરોન અને રોશે કંપની દ્વારા આ દવા તૈયાર કરવામાં આવી છે અને આ એ જ દવા છે જે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના વાયરસનું સંક્રમણ થયું હતું ત્યારે સારવાર માટે ઉપયોગમાં લેવાઈ હતી અને તેમની ઝડપી રિકવરી થઈ હતી। હવે આ દવાને ભારતમાં ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન માટેની મંજૂરી મળી ગઈ છે અને તેને લોન્ચ પણ કરી દેવાઈ છે। તો દર્શક મિત્રો, શું છે આ એન્ટીબોડી કોકટેલ દવા, આ દવા કઈ રીતે કામ કરે છે, આ દવાની કિંમત કેટલી છે, તમામ બાબતે જાણકારી આપીશું। પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। સૌ પ્રથમ દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે હરિયાણાના એક 84 વર્ષીય દર્દી આ દવા લેનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે। તેમને ગુરુગ્રામમાં આવેલ મેદાંતા હોસ્પિટલમાં આ દવા આપવામાં આવી હતી। અહેવાલો મુજબ તેમને એન્ટીબોડી કોકટેલ દવા લીધાના એક દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ હતી। હવે વાત કરીએ શું છે આ એન્ટીબોડી કોકટેલ દવા તે અંગે, તો રોશે ઇન્ડિયાના સીઈઓ વી સિમ્પસન ઇમેન્યુઅલ અનુસાર આ દવાને એન્ટીબોડી કોકટેલ કહેવામાં આવે છે। કોરોના વાયરસ સામે આ એક નવી થેરાપી ડ્રગ છે, તેમાં કેસીરી વિમેબ અને ઇન્ડે વિમેબ એન્ટીબોડીનું કોકટેલ હોય છે। આ પેકેટમાં આ દવા ઇન્જેક્શનની વેલ સ્વરૂપે આવે છે, તેને બજારમાં સિપ્લા દ્વારા વેચવામાં આવી રહી છે, જ્યારે તેને રોશે ઇન્ડિયા દ્વારા લાયસન્સ કરવામાં આવી છે। સિપ્લા અનુસાર તે 120 mg બે વેલ હોય છે, જેમાંથી માત્ર એક ડોઝ પૂરતો હોય છે, જેથી બીજો ડોઝ બીજા દર્દીને આપી શકાય છે। જોકે તે 48 કલાકની અંદર આપી દેવો પડે છે અને તેને સ્ટોરેજ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે। આમ એક પેકેટમાં બે દર્દીની સારવાર થઈ શકે છે, જોકે દવા માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે જ મળી શકશે। તો દવાના દરેક પેકમાં બે વેલ પૈકી એક દર્દીને કેસરી વિમેબ અને ઇન્ડે વિમેબના 600 mg બે ડોઝ આપવાના રહે છે। તેને 2-8 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સ્ટોર કરવી પડે છે। જો એક દર્દી માટે બોટલ ખોલવામાં આવી તો પછી 48 કલાકની અંદર તેને બીજા દર્દી માટે ઉપયોગમાં લઈ લેવી પડે છે। તો દર્શક મિત્રો, હવે વાત કરીએ આ એન્ટીબોડી કોકટેલ દવા કામ કઈ રીતે કરે છે તે અંગે, તો કંપનીના સીઈઓ વી સિમ્પસન ઇમેન્યુએલે એક ન્યૂઝ ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ દવા બે એન્ટીબોડીનું મિશ્રણ છે, એટલે કે તે એન્ટીબોડી કોકટેલ કહેવાય છે। રસી જે રીતે શરીરમાં એન્ટીબોડી બનાવે છે અને બાદમાં તે વાયરસ સામે લડે છે, તેવી જ રીતે આ દવા પણ એન્ટીબોડી છે। લેબમાં તૈયાર કરેલ બે એન્ટીબોડી કેસરી વિમેબ અને ઇન્ડે વિમેબ વાયરસને કોષ સાથે બાઇન્ડ થતો અટકાવે છે અને તેના સ્પાઇન પ્રોટીનને નિષ્ક્રિય કરી દે છે। તેનું સ્પાઇક પ્રોટીન કોષમાં વાયરસને ટકવા માટે મદદ કરતું હોવાથી એન્ટીબોડી આ સ્પાઇક પ્રોટીન સામે લડે છે। સાથે જ આ દવાના ઉપયોગ વિશે વધુ જણાવતા તેમણે કહ્યું હતું કે 12 વર્ષથી વયની ઉપરના તમામ લોકો માટે દવા વાપરી શકાય છે, પણ શરત એ છે કે એ વ્યક્તિને સંક્રમણ માઇલ્ડ અથવા મોડરેટ કક્ષાનું હોય અને તેની સાથે કેટલાક રિસ્ક ફેક્ટર જોડાયેલ હોવા જોઈએ। માત્ર સાધારણ સંક્રમણમાં દવા ન લેવી જોઈએ અને તેને ઓવર ધી કાઉન્ટર વેચવામાં નહીં આવે। જેમને ડાયાબિટીસ હોય, હૃદય રોગની સમસ્યા, કેન્સર કે પછી જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેવી બીમારી હોય તેવી વ્યક્તિઓ તથા જ તે કોવિડ દર્દી હાઈ રિસ્ક પર હોય તો તેના માટે આ દવા છે। તો સારવાર કરનાર ડોક્ટર નિર્ણય કરશે કે દર્દીને આ દવાની જરૂર છે કે નહીં। દર્શક મિત્રો, સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે દિલ્હીમાં ખાનગી હોસ્પિટલમાં આ દવાનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે। જોકે કંપનીનું કહેવું છે કે ખાનગી તેમજ સરકારી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં
પણ આ દવા ઉપલબ્ધ કરવામાં આવશે। હવે દર્શક મિત્રો આ એન્ટીબોડી કોકટેલ દવાની કિંમત અંગે વાત કરીએ તો આ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। જી હા, તેની વાત કરીએ તો આ દવાની કિંમત છે 1.20 લાખ રૂપિયા, જે ઘણી મોંઘી છે। જો કે કંપનીનું કહેવું છે કે આ દવાને લીધે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા 70% જેટલી ઘટી જાય છે અને મૃત્યુનું જોખમ પણ ઘટી જાય છે। વળી જો દર્દી હોસ્પિટલમાં હોય તો રિકવરી પણ જલ્દી આવી જાય છે। સાથે જ રિપોર્ટ અનુસાર કંપનીનું એમ પણ કહેવું છે કે જો સરકાર GST અને કસ્ટમ ડ્યુટી સહિતના કરમાં રાહત આપે તો કિંમત હજુ ઘટી શકે છે। દર્શક મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે હજુ સુધી ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં આ દવાનો ઉપયોગ નથી થયો, પણ હા, આગામી સમયમાં ઉપયોગ થવાના અહેવાલો સામે આવી રહ્યા છે। જી હા, મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોશે કંપની દ્વારા ભારત સરકારને કેટલાક ડોઝ દાન પણ કરવામાં આવ્યા છે, જે બાદમાં રાજ્ય સરકારોને વહેંચવામાં આવશે। પીછેની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।